હવે આગળ વાત કરીએ તો મોટા પ્રાથમિક શાળામાં શિક્ષક અને શિક્ષિકાના વિદાય સમારોહમાં ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા. શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હે, આ કહેવત અને સાર્થક કરી છે. મોટા ગામે પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષક અને શિક્ષિકાએ શાળામાં નોકરી દરમિયાન બાળકોને જ્ઞાનની સાથે સાથે સંસ્કારના પાઠ શીખવી અનેક ઉત્તમ કામગીરી કરી અને જ્યારે આજે વિદાય લેવાનો સમય આવ્યો ત્યારે સૌ કોઈ ભાવવિભોર બન્યા. તેવું એક શિક્ષક અને શિક્ષિકાનું જીવન જેને વિદાય આપતા સૌ કોઈ રડી પડ્યા હતા. 21 વર્ષ સુધી મોટા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા માધુષી પરમાર આંખોમાં આંસુ સાથે કહ્યું હતું કે આજે વય નિવૃત્ત થયો છું અને જેનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો છે ત્યારે આ વિદાય સમારંભમાં પોતાના આંસુ રોકી શક્યો નથી, કેમ કે આ શાળાના બાળકો શાળાના શિક્ષકો અને ગ્રામજનો સાથે અપાર લાગણી છે. બાળકોને શિક્ષણ સાથે સાથે એક એવો નાતો બંધાયો છે કે જે આજે છોડીને જવું પડે છે ત્યારે ખુશી સાથે દુઃખ પણ થાય છે. બાળકો પણ આજે રડી રહ્યા છે. એવું માનીએ છીએ કે એક શિક્ષક તરીકે જે ફરજ હતી તે સારી રીતે નિભાવી, જેનું આજે એક સારું પરિણામ પણ જોવા મળી રહ્યું છે. તમામ બાળકો અને અન્ય શિક્ષકોને પણ આભાર માનું છું અને આજે વિદાય લેતી વખતે ભાવ વિભોર બન્યો છું. આમ તો શિક્ષણ જગતમાં અનેક એવી ઘટનાઓ બનતી હોય છે જેમાં શિક્ષકના કારણે શિક્ષકનો બદનામ થતું હોય છે, શિક્ષણ વિભાગ બદનામ થતું હોય છે, બાળકોના શિક્ષણ ઉપર પણ અસર થતી હોય છે. જોકે અમુક શિક્ષકોને છોડીને આ શિક્ષણ વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અનેક બહેનો અને ભાઈઓ જેમની કારકિર્દી દરમિયાન સારું શિક્ષણ બાળકોને આપીને અનેકવાર સન્માનિત થયા છે અને બાળકોને શિક્ષણની સાથે સાથે સંસ્કારના પાઠ ભણાવી બાળકો સાથે એક અનોખો નાતો બંધાઈ જાય છે, ત્યારે આજે વય નિવૃત્તિ થતા મોટા પ્રાથમિક શાળામાં શિક્ષક અને શિક્ષિકાનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં ગ્રામજનો, શાળાના શિક્ષકો અને શાળાના બાળકોએ શિક્ષક અને શિક્ષિકા અને ભવ્ય વિદાય આપી હતી અને તે સમયે બાળકો પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. અને બાળકોનું કહેવું હતું કે આજે જે શિક્ષકો વિદાય લઈ રહ્યા છે તેમને લઈને અમને બહુ દુઃખ છે. શિક્ષકો સાથે અમારો જેમ પોતાના બાળકોને સાચવે તે રીતે સાચવીને અમને શિક્ષણ સહિત સંસ્કારના પાઠ ભણાવે છે, જેને લઈને આજે અમે ભાવ વિભોર થયા છીએ. શુક્રાના વાસ્યા જેડેશ ટીવી બનાસકાંઠા.